ચલો કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ માં વિષય છે વિજ્ઞાન ગયા લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર નવ સજીવો લક્ષણો અને એના નિવાસસ્થાન એના વિશે આપણે ચર્ચા કરી ગયા હવે આપણે ચેપ્ટર ત્યારે પૂર્ણ કર્યું અત્યારે આપણે સ્વાધ્યાય પોથીમાં એના ક્વેશ્ચન સોલ્વ કરશું બરાબર છે ચલો સ્વાધ્યાય પોથીમાં જુઓ બધા પહેલો ક્વેશ્ચન છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો બરાબર અત્યારે હું તમને સોલ્વ કરાવું છું એ તમારે લખવાના છે પછી એના ફોટો મળશે નહીં અત્યારે સોલ્વ કરાવું છું એ સાથે સાથે જ લખી લેજો પછી કોઈ એવું ક્વેશ્ચન નહીં કરે કે અમારી બાકી રહી ગયું છે બરાબર જે ચેપ્ટર કરાવીએ છીએ તરત જ એના એમસીક્યુને બધું સોલ્વ કરીએ છીએ મોટા ક્વેશ્ચન હોય તો એની તમને પીડીએફ મોકલીએ છીએ બધું સાથે સાથે જ ક્લિયર હોવું જોઈએ ચલો પહેલું જગનાથપુરી પાસે દરિયા કિનારે ટપક ટપકાયુક્ત ખાલી જગ્યાના વૃક્ષો જોવા મળે છે પાઈ ઓક દેવદાર કે સરુ બરાબર તો એમાં આવશે પહેલામાં ડી સરુના વૃક્ષો હોય બરાબર એટલે કે ડી ચલો બીજો કયો સજીવ જંગલમાં જોવા મળે છે યાક તો ગીતો પર્વતીય વિસ્તારોમાં ઊંટ તો કે રણમાં હોય પછી હરણ અને આપેલ તમામ તો જંગલમાં ક્યુ હોય તો કે હરણ એટલે કે સી ચલો ત્રીજો પર્વતીય પ્રાણી જણાવો યાક ઊંટ હરણ કે આપેલ તમામ તો પર્વતીયમાં કોણ હોય તો કે યાક બરાબર એટલે કે ત્રીજામાં આવશે એ ચોથું રણમાં વધુ જોવા મળતી વનસ્પતિ એટલે ખાલી જગ્યા લીમડો થોર કમળ કે ગુલાબ તો ચોથામાં આવશે બી થોર પાંચમો નીચેનામાંથી કઈ જગ્યાએથી મળશે ક્યાંથી મળે જંગલમાં હોય પર્વત રણ કે દરિયો તો કે દરિયા અંદર હોય બરાબર એટલે પાંચમામાં આવશે ડી ચાલો છઠ્ઠો વનસ્પતિના સૂકા પાંદડા ખાલી જગ્યામાંથી વધુ માત્રામાં મળશે જંગલ પર્વત રણ કે દરિયા બરાબર તો છઠ્ઠામાં આવશે એ જંગલ ચલો સાતમો પાણીમાં હલન કરવા એટલે કે તરવા માછલીને કોણ મદદ કરે છે ભીંગડા બી અને સી બંને બરાબર તો એમાં આવશે મીનપક્ષ એને તરવામાં મદદ કરે સાતમામાં આવશે બી પછીનો છે આઠમો માછલીનું એક શ્વસન અંગ એટલે ખાલી જગ્યા ભીંગડા મીનપક્ષ ચુ કે નાક તો આઠમા આવશે સી નીચેના ચુ ઘટકોનો સમાવેશ અજૈવિક ઘટકોમાં થાય છે ગરમી સૂર્યપ્રકાશ હવા કે આપેલ તમામ તો અજૈવિકમાં બધાનો સમાવેશ થાય એટલે કે નવમાં આવશે ડી દસમું વહેલ ખાલી જગ્યા દ્વારા હવા શરીરની અંદર લે છે ચુઈ શ્વસન છિદ્રો મીનપક્ષ કે આપેલ તમામ તો વહેલ છે એના શ્વસન શ્વસન છિદ્રો દ્વારા હવા અંદર લઈએ દસમામાં આવશે બી અગિયાર મુ જોવો નીચેનામાંથી કોણ પોતાનો ખોરાક જાતે બનાવે છે ઘાસ સિંહ હરણ કે આપેલ તમામ એટલે કે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે બરાબર તો ઘાસ છે વનસ્પતિમાં આવે એટલે કે અગિયારમાં આવશે એ બારમો સૂર્યમુખીનું ફૂલ ખાલી જગ્યા પ્રત્યે સંવેદનશીલ છે પવન પાણી સૂર્યમખાસ કે આપેલ તમામ સૂર્યપ્રકાશ કે આપેલ તમામ બરાબર સૂર્યમાં સંવેદનશીલ એને ટચ કરીએ બરાબર તો સંવેદના આપણે જોઈ ગઈએ ને સજીવોના લક્ષણમાં તો એમાં સૂર્યપ્રકાશ હોય બરાબર છે ત્યારે સૂર્યમુખીનું ફૂલ એકદમ ખીલે એટલે કે સંવેદનશીલ છે તો બારમામાં આવશે સી ચલો એના પછીનો પ્રશ્ન નંબર બીજો જોવો યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો એમાં પહેલું છે દરિયામાં વનસ્પતિ અને પ્રાણીઓ ખાલી જગ્યા પાણીથી ઘેરાયેલા હોય છે કેવા પાણીથી ઘેરાયેલા હોય તો કે ક્ષારવાળા પાણીથી બરાબર તો એમાં આવશે ક્ષારવાળા બીજું છે જમીન પર રહેનારા પ્રાણીઓ કે વનસ્પતિના નિવાસને ખાલી જગ્યા કહે છે જમીન ઉપર રહેતા હોય તો એને કહેવાય ભૂ નિવાસ બીજામાં આવશે ભૂ નિવાસ ત્રીજું પાણીમાં રહેનારા પ્રાણીઓ કે વનસ્પતિના નિવાસને ખાલી જગ્યા નિવાસ સ્થાન કહે છે તો એમાં આવશે જલ્ય નિવાસ સ્થાન બરાબર જે પાણીમાં રહેતા હોય એને જલ્ય એના પછીનો જોવો ચોથો જમીન પાણી અને હવા એ નિવાસ સ્થાનના ખાલી જગ્યા ઘટકો છે તો એમાં આવશે અજૈવિક ઘટકો પાંચમું પર્વતીય વિસ્તારોમાં નિવાસસ્થાન ખૂબ ખાલી જગ્યા અને ઝડપી ખાલી જગ્યાવાળા હોય છે પર્વતીય વિસ્તારોના નિવાસસ્થાન ખૂબ ઠંડા અને ઝડપી પવનો એટલે પહેલી ખાલી ઠંડા અને પછી પવનો હોય છે બરાબર છઠ્ઠું જુઓ હિમાચાદિત પર્વતીય વિસ્તારોના વૃક્ષ ખાલી જગ્યા આકારના હોય છે છઠ્ઠામાં આવશે શંકુ આકારના હોય પછી સાતમો ખાલી જગ્યા અને ખાલી જગ્યા જળચર પ્રાણીઓ ઓછા પ્રાણીઓ હોવા છતાં ધારા રેખે શરીર રચના ધરાવતા નથી તો આપણે બે એવા એક્ઝામ્પલ આપીડ અને ઓક્સોપસ બરાબર ન આવડે તો સાતમા જોઈ લો સ્કિડવીડ અને ઓક્સોપસ બરાબર સાતમી ખાલી જગ્યામાં ચલો આઠમું જુઓ પ્રાણીઓ ખોરાક માટે ખાલી જગ્યા અને ખાલી જગ્યા તો આઠમામાં આવશે વનસ્પતિ અને પ્રાણીઓ નવમો શ્વાસો ખાલી જગ્યા ક્રિયાનો એક ભાગ છે તો એમાં આવશે શ્વસન નવમાં આવશે શ્વસન દસમો આપણી આસપાસના બદલાવ કે જે આપણને પ્રતિભાવ આપવા પ્રેરે છે તેને ખાલી જગ્યા કહે છે તો એમાં આવશે આવશે ઉત્તેજના ઉત્તેજના બરાબર માનવીની આંખો ખાલી જગ્યા પ્રત્યે સંવેદનશીલ છે આપણે આંખો એકદમ આપણી સામે પ્રકાશ આવતો હોય બરાબર તો આપણે શું થાય આપણી આંખો બંધ થઈ જાય એટલે કે સંવેદનશીલ તો કે એને એમાં આવશે પ્રકાશક બારમો

તો એમાં આવશે વનસ્પતિની ખાલી જગ્યા કરી વાવો તો ઉગે એટલે એમાં આવશે કલમ સોળમો ચોક્કસ લક્ષણોની હાજરી કે જેના લીધે કોઈ વનસ્પતિ કે પ્રાણી કોઈ નિશ્ચિત નિવાસસ્થાનમાં જીવન જીવે છે તેને ખાલી જગ્યા કહે છે તેમાં આવશે અનુકૂલન બરાબર પંદર સોળમાં આવશે અનુકૂલન ચલો પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા વિધાનો પૈકી ખરા વિધાની સામે રાઈટ અને ખોટાની સામે રોંગની નિશાની કરો પહેલું છે પૃથ્વી પર સજીવો ન હોય તેવા વિશાળ વિસ્તાર ઘણા છે બરાબર તો કે ના પૃથ્વી પર સજીવો ન હોય એવું કોઈ સ્થાન નથી એટલે એમાં આવશે ખોટું રણમાં ઉગતી વનસ્પતિના પર્ણો મોટા હોય છે કેવા હોય નાના હોય કે જેથી પાણીનું કહેવાય બાષ્પો સર્જન ઓછું કરે બરાબર એટલે એમાં પણ આવશે ખોટું ત્રીજું થોરમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પ્રકાંડમાં થાય છે તો કે હા સાચું ચલો એના પછીનો ચોથો પર્વતીય બકરીઓ મજબૂત ખરીઓ ધરાવે છે તો કે હા સાચું પાંચમો સ્કિવિડ ધારારેખીય આકારનું શરીર ધરાવે છે તો કે નહીં ખોટું છઠ્ઠું ડોલ્ફિન છૂઈ ધરાવે છે ખોટું સાતમું જેવી ક્રિયાઓ માટે જરૂરી ઊર્જા ખોરાકમાંથી મળે છે તો કે આ ખોરાકમાંથી જ ઉર્જા મળે તો એમાં આવશે સાચું આઠમું દરેક સજીવ વિકાસ પામતો નથી ખોટું દરેક સજીવનો વિકાસ થાય એટલે એમાં આવશે ખોટું નવમો ખોરાકમાંથી ઉર્જા મુક્ત થવા માટે શ્વસન ક્રિયા પણ જરૂરી છે તો કે હા તમે ઓક્સિજન અંદર લ્યો છો મેં સમીકરણ સમજાવ્યા હતા બરાબર અને દસ સાતમામાં આ સમીકરણ ખાસ તો આવશે બરાબર તો કે ઓક્સિજન તમે અંદર લ્યો છો પછી શું થાય તો કે તમે ખોરાક લીધો છે એના કણો તૂટે બરાબર અને પછી એમાંથી ઉર્જા મુક્ત થાય એ તમારે સાતમા ધોરણમાં એ સમીકરણ એ આવશે અત્યારે ખાલી સમજાયું હતું મેં બરાબર તો એમાં આવશે હા સાચું દસમું વનસ્પતિમાં શ્વસન ક્રિયા માત્ર દિવસે જ થાય છે ખોટું અગિયારમો માત્ર પ્રાણીઓ જ તેની આસપાસ ફેરફાર તરફ પ્રતિભાવ આપે છે ખોટું વનસ્પતિઓ પણ આપે બરાબર બારમા સજીવો પ્રચલન દ્વારા તેમના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરે છે તો ખોટું પ્રચલન ને પ્રજનન દ્વારા એના જેવો સજીવ ઉત્પન્ન થાય એટલે પ્રચલન નહીં બરાબર તો એમાં આવશે ખોટું

જળકુંભી અળસિયું અને વંદો નિર્જીવમાં આવશે હળ સીવવાનો સંચો રેડિયો હોળી અને વાદળ ક્લિયર ગુડ ચલો પ્રશ્ન નંબર પાંચ વ્યાખ્યા આપો એના તમને ફોટા હું સેન્ડ કરી દઈશ બધાને પ્રશ્ન નંબર છ એના પણ ફોટા આપી દઈશું સાત બરાબર ચલો પછીના પ્રશ્ન તમારા આપેલા જ છે પ્રશ્ન નંબર દસ જુઓ નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો તમારે સી ડબલ્યુમાં પ્રશ્ન નંબર દસના ના એક થી આઠ પ્રશ્નો તમારે તમારી સી ડબલ્યુમાં લખવાના છે તમને સ્વાધ્યાય પોથીમાં આપેલા છે છતાં તમને એમ થાય કે શા માટે આમાં લખવા આપ્યા તો આપણે જેમ પહેલાં સેમમાં કરતા આમાં લખેલા હોય આકૃતિ હોય બરાબર તો ખાલી આપણે વાંચી લઈએ છીએ સી સીડબલ્યુમાં વ્યવસ્થિત અક્ષરે લખવાના છે કે જેથી તમે પાછા આપણે રિપીટ કરો તો તમને એક્ઝામમાં વાંધો ન આવે અને પ્રશ્ન નંબર અગિયાર પ્રયોગ આકૃતિ સહિત પ્રયોગ તમને એક્ઝામમાં પૂછાય જ છે બરાબર જ્યારે ઝૂમ લેક્ચરમાં આપણે મળશું ત્યારે તમારે જે અત્યારે મેં પ્રશ્ન સોલ્વ કરાવ્યા બરાબર એ ત્યારે હું તમને પૂછીશ આખા પાઠના ક્વેશ્ચન એમાં નાના મોટા ક્વેશ્ચન બધાનું રિવિઝન તમારે કરવાનું છે તમારે વાંચવાનું છે જે ન સમજાણો હોય ક્વેશ્ચન છે કોઈ ટોપિક છે એ તમારે નોટડાઉન કરવાનો ઝૂમ લેક્ચરમાં મળીએ ત્યારે તમારે પૂછવાનું બરાબર એમ સીક્યુ ખાલી જગ્યાએ બધું હું તમને ત્યારે પૂછીશ પાછું

કે જે તમારે ઝૂમમાં હોય ત્યારે હું ચેક કરીશ બધાની એટલે ખાસ ઈચ્છો છો પ્રશ્ન લખી લઈએ પ્રશ્ન નંબર નીચેના વાક્યો પૂર્ણ કરો એમાં છે રણના ઉંદર અને સાપ ગરમીથી બચવા લખો એમાં તેઓ રેતીમાં ખૂબ ઊંડે દરમાં રહે છે તેઓ રેતીમાં ખૂબ ઊંડે દરમાં રહે છે અને રાત્રિ દરમિયાન બહાર આવે છે પછીનો બીજું છે હિમચિતને ઠંડીથી બચવા માટે શું હોય તો કે જાડી ચામડી હોય છે તેના શરીર પગ અને પંજા પર ગાંઠ રૂવાટી હોય છે ત્રીજું છે જલ્ય વનસ્પતિના પ્રકાંડ લાંબા પોલા અને હલકા નમન્ય હોય છે ચોથું વનસ્પતિ શ્વસન ક્રિયા દરમિયાન પર્ણના સૂક્ષ્મ છિદ્રો હવા દ્વારા અંદર લે છે અને ઓક્સિજન વાપરે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે પાંચમું ડેટકો પાણીમાં તરી શકે તે માટે પગની આંગળીઓ ચામડી દ્વારા જોડાયેલી હોય છે બરાબર વાક્યો પૂર્વ કરવાનું હતું આંગળીઓ પછી લખવાની ચામડી દ્વારા જોડાયેલી હોય છે બરાબર સમજાઈ ગયું આ ચેપ્ટર અહીંયા આપણે આમ કમ્પ્લીટ કરાવી દીધું સ્વાધ્યાયપોથીમાં પણ ક્લિયર કાંઈ ક્વેશ્ચન નથી સમજાતા તો એ આપણે ત્યારે સોલ્વ કરશું અને આ બે ક્વેશ્ચન જે તમને મેં કીધું એ રીતના સીડબલ્યુમાં લખવાના રહેશે વીકલીમાં જ્યારે પણ સાયન્સની વીકલી હશે ત્યારે આ ચેપ્ટર હશે જ બરાબર બાકીનું ચેપ્ટર આપણે આના પછીના લેક્ચરમાં ચર્ચા કરશું અત્યારે અહીંયા સુધી રાખીએ ચાલો થેન્ક યુ